નેતાજી બોલે છે કાર્યક્રમમાં આપસૌનું સ્વાગત છે. આજે આપણી સાથે બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા છે. આપણે એમની સાથે વાત કરીશું. પ્રભુભાઈ, જે રીતે અત્યારે માહોલ બની રહ્યો છે, તમારું નામ જાહેર થયું ત્યારથી તમે પ્રચારમાં પણ અત્યારે ખૂબ જ વ્યસ્ત દેખાઈ રહ્યા છો. કયા પ્રકારનું શિડ્યુલ ગોઠવાયું છે અને કેવી રીતે લોકો સુધી પહોંચી રહ્યા છો? જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રહિત માટે, રાષ્ટ્રની સુરક્ષા માટે કે દેશના વિકાસ માટે જે 5 વર્ષમાં જે કામો કર્યા છે, એવા ઐતિહાસિક નિર્ણયો કર્યા છે, સામાજિક લાગણીઓ જ્યાં જોડાયેલી છે એવા પ્રકારના પણ જે ઐતિહાસિક નિર્ણયો કર્યા છે, ત્યારે દરેક સમાજના લોકો પાર્ટી પોલિટિક્સથી પર ઉઠીને આજે બીજેપીના જે કાર્યકર્તા આગેવાનો છે એમની નૈતિક જવાબદારી અને ફરજ બને છે કે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરવું. પણ એ સિવાયના પણ સ્વૈચ્છિક સંસ્થા હોય અને એની સાથે અધિકારી પદાધિકારીઓ, ત્યારે બધા જ આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરીથી દેશનું સુકાન સોંપવા માટે આજે એઓ આગળ આવ્યા છે અને જાહેરમાં આજે મોદી સાહેબની વાહવા કરે છે. ઘણા બધા એવા મુદ્દાઓ છે આપણી લોકસભાના, તમે બીજી વખત ફરીથી જ્યારે પસંદ થયા છો કોઈ એવી વધારે ખેંચતાણ પણ નહોતી અને સર્વમાન્ય એવું કહી શકાય જે તમારું નામ હતું. ખૂબ જ સરળ સ્વભાવના સાંસદ તરીકે, લોકોની વાત સાંભળનાર તરીકે અને જે પ્રકારનો આપણો આદિવાસી વિસ્તારમાં જે લોકોનો મિજાજ હોય છે એ પ્રકારનો સાંસદ લોકોને મળે છે એવું લોકોનું માનવું છે. કયા મહત્ત્વના મુદ્દાઓ અને કામ જે છે તે હવે તમે કરવા માંગો છો આપણા વિસ્તારમાં? જે પાણીનો મુદ્દો છે શું ખૂબ જ વિકટ છે આપણા વિસ્તારની અંદર, તો ઉકાઈ ડેમનું પાણી આસપાસના વિસ્તારમાં કેમ નથી મળી રહ્યું? આટલા વર્ષો સુધી આ વિસ્તારની પ્રજાને ઉકાઈનું પાણી છતી આંખે દેખાય પણ પીવા માટે વાપરી નહીં શકે, સિંચાઈ માટે વાપરી નહીં શકે, ત્યારે આવી પરિસ્થિતિમાં આ વખતે 990 કરોડ રૂપિયાની સિંચાઈની યોજના આ ત્રણેય તાલુકા માટે રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે જે મંજૂર કરી છે, ત્યારે આ સૌથી મોટી યોજના જે બનશે એ આ વિસ્તારની આર્થિક કાયાપલટ માટેની આશીર્વાદરૂપ સમાન યોજના બનશે. પ્રભુભાઈ, કામની શરૂઆત તો કરી તમે પણ કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલતો હોય એ પ્રકારનો એક જે લોકોની જે વાત છે સાંભળવા મળતી હોય છે કે ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. કોઈ કારણસર કદાચ ટેકનિકલ બાબતથી એકાદ કામને કદાચ આવું થયું હોય તો એને લઈને એવું નહીં કહી શકાય કે કામો મોડા થાય છે. બાકી સમયસર અને સમય કરતાં વહેલા આ વિકાસના કામો છે એ પૂર્ણ કરીને આ મૂકી દેતા હોય છે. વ્યારા સુગર શરૂ થાય એવી કોઈ શક્યતાઓ ખરી? સુગરનો મામલો ખૂબ જ પેચીદો છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને રાજ્ય સરકારે પણ સહાય કરી, અમારી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે એમણે પણ સહાય કરેલી, તેમ છતાં પણ આ જે સુગર ચાલવી જોઈએ પણ ચાલી શકી નથી તે કારણોમાં પડ્યા વગર આવનાર દિવસોમાં જે કાંઈ ભેગા થઈને કંઈ નિર્ણય થઈ શકે એવું હોય તો આગળ વિચારી શકાશે. બાકી હાલની ઘડીએ હું આમાં વધારે વિશેષ કંઈ કહેવા માગતો નથી. એક મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓનો છે. જ્યારે હું વિદ્યાર્થીઓને મળ્યો આપણા વિસ્તારના, વિદ્યાર્થીઓ ખાસ કરીને જે ગર્લ્સ વિદ્યાર્થીઓ છે, જે કન્યાની વાતો છે, કે એમને માટે જે સ્કૂલ સુધી પહોંચવા માટે જે સ્કૂલ બસોની જે વ્યવસ્થા હોવી જોઈએ, ટ્રાન્સપોર્ટેશનની એક સમસ્યા વિદ્યાર્થીઓને ખૂબ નડતી હોય એવું લાગે છે પ્રભુભાઈ, તો એના માટે આપણે શું કરી શકીએ એમ છે? અંતરિયાળ વિસ્તારમાં પ્રોપર રીતે પાસ કઢાવ્યા વગર કદાચ કોઈ વિદ્યાર્થીઓ રહ્યા હોય તો એ ડિપાર્ટમેન્ટને ધ્યાન પર આવવાનું બાકી હોય તો આવી જગ્યા કદાચ સમસ્યા હશે. પણ બને ત્યાં સુધી આપણા બધાની જવાબદારી છે, સરકારની અને આપણા બધાની જ, કે બીજા વ્યક્તિઓ કદાચ 1 કલાક મોડા પડે તો ચાલે પણ વિદ્યાર્થી 1 કલાક મોડો પડે તો એનું આખું એનું શિક્ષણ બગડે છે. એટલે એના માટે વિશેષ ધ્યાન આ વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટે ધ્યાન આપીએ છીએ અને આપતા રહીશું. સુરત પુણા વિસ્તાર જે છે તે પણ શહેરીકરણનો જે આખો વિસ્તાર છે એ પણ તમારા લોકસભામાં આવે છે અને અંતરિયાળ ગામડાનો પણ જે વિસ્તાર છે, તો કેવી રીતે બંને જે મતદારો છે તેને કન્વિન્સ કરી શકશો તમે? અમે વાત કરી તેમ આ દેશ માટેની ચૂંટણી છે, લોકસભાની ચૂંટણી છે. આમાં નાના નાના મુદ્દાઓ કરતાં, સ્થાનિક મુદ્દાઓ કરતાં રાષ્ટ્ર લેવલના મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના હોય છે અને લોકો પણ આજે સમજે છે, વિચારી શકે છે કે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે પાકિસ્તાનની નાલાયકી અને મેલાઈ કપટાઈથી આપણા દેશ પર જે વાર કર્યો અને આપણા દેશના જવાનોને શહીદી વરવી પડી, ત્યારે એની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે.
અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને 350 કરતાં વધારે આતંકવાદીઓને ઠાર માર્યા છે, ત્યારે ભારતની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે 350 કરતાં વધારે બેઠકો એમને આપશે અને નરેન્દ્રભાઈ દેશનું સુકાન સંભાળશે અને તો જ આપણા ભારતીયવાસીઓના હિતમાં રહેશે. તુષારભાઈ, તમારા મિત્ર કોંગ્રેસના ફરી એક વખત તમારી સામે છે, શું લાગે છે? તુષારભાઈ જેની તમે ખૂબ જ નજીકથી પરિચિત છો, કારણ કે બંનેનું આ મૂળ જોવા જાય તો કોંગ્રેસ જ છે, ત્યારે તુષારભાઈને કેવી ટક્કર મળશે ફરીથી એક વખત એમના મિત્ર તરફથી? 23 એપ્રિલે લોકો મતદાન કરશે અને 23 મેએ આનું પરિણામ મળશે, ત્યારે એની ટક્કર કેટલી છે અને કઈ રીતે આ લોકસભાના પ્રજાનું જે મૂળ છે એ ત્યારે જ જોવા મળશે. કેટલી લીડ મળશે પ્રભુભાઈ? સારામાં સારી લીડથી ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર તરીકે વિજેતા થઈશ. આ આંકડો 23મે આપને ખબર પડશે. તો પ્રભુભાઈના જે રીતે એમની પસંદગી થઈ, એમનું નામ જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર થયું તે પણ 23 તારીખ હતી, મતદાન પણ 23 તારીખે છે અને તેનું પરિણામ પણ 23 તારીખે છે. આ પ્રકારનો જે સુયોગ એમનામાં દેખાઈ રહ્યો છે એવું એમનું માનવું છે અને હવે જે લોકો છે લોકસભા મત વિસ્તારના એ મતદારો તેમને કેવી રીતે વિજય બનાવે છે તે જોવું મહત્વનું છે, કારણ કે તેઓ ગત વખતે પણ 1,20,000 કરતાં વધારે મતોથી જીત્યા છે, ત્યારે આ લીડમાં વધારો થાય છે કે પછી એમને જે તુષાર ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર છે એમની તરફથી સખત ટક્કર મળે છે એ જોવું પણ રસપ્રદ બની રહેશે. કેમેરામેન રૂપેશ સોનવણી સાથે દેવેન ચિત્તે, TV9.